वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननि कृष्ण कृष्णमहाराजनि जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી સાગર પુરદસમું તરંગ અડતાલીસમું ભગવાન શ્રીહરિના અપાર પ્રતાપનું વર્ણન છે સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં વર્ણન કરે છે શ્રીહરિ આગે ઉત્સવ હે સંતજન કરત રહાય શ્રીહરિ આગે ઉત્સવ હે સંતજન કરત રહાય સંધ્યા ભય ત્યાં લગહી

અને જ્યારે સંધ્યાનો સમય થયો ત્યારે દસ બાર મસાલો કરી સળગાવી પ્રગટાવી જય જય શબ્દનો ઉચ્ચાર કરી સંતો આરતી બોલવા લાગ્યા આરતી બોલી રહ્યા પછી નારાયણ કરવા લાગ્યા હાથથી તાળીઓ પાડતા જાય તેનો ધ્વનિ વન અને આકાશમાં ગુંજી રહ્યો હતો લો વચનામૃતમાં મહારાજ એમ કહે ભગવાનની ધૂન થતી હોય ને ત્યારે એવા તો દીવાના થઈ જઈએ છીએ મહારાજનો પ્રસાદીનો શબ્દ છે દીવાના એવા તો દીવાના બની જઈએ છીએ ઉચ્ચ સ્વરે કરીને ધૂન કરીએ અને તાળી પાડતા પાડતા હથેળી ફાટી જાય ને એવી રીતે તાળી પાડતા હોઈએ આવી મસ્તી જાગે આવી મોજ ચડે ખબર નહીં જગતનો જીવ કેવો છે જગતમાં જવાનું હોય ને તો હરણની ગતિએ જાય અને સત્સંગમાં જવાનું હોય ને તો કાચબાની ગતિએ જાય કાચબો કેમ ચાલે દાદા તમે જોયું છે ઢીચુક ઢીચુક જોયું છે ને તમે અને હરણ કેવું ચાલે ખબર નહીં જગતનું ખેચાણ એવું છે માયાનું ખેચાણ એવું છે ને કે માયામાં હરણ ગતિએ ફા છલાંગ મારનારો જીવ સત્સંગમાં આવે ને ભક્તિ કરવાની વાત થાય ને કાચબાની જેવો ટાઢો થઈ જાય પણ ખરો ભગવાનનો ભક્ત હોય ને વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે જે જગતમાં જાય અને જગતના ગીત ગવાતા હોય ત્યાં પણ નાચે કૂદે અને ભગવાનની ધૂન થતી હોય ભક્તિ થતી હોય ત્યાં પણ તાળી પાડીને નાચે કૂદે એને મૂર્ખ રસિક જાણવો ખરો જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ભજનનો પ્રસંગ નિસરેને ત્યારે દીવાનો થઈ જાય મસ્તાનો થઈ જાય અને જગતની વાત આવે ને ત્યારે ટાઢો થઈ જાય યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્ય તો મુને ભગવદ્ ગીતા એમ કહે છે જગતના લોકો જાગે છે ત્યારે ભગવાનનો ભક્ત ઊંઘે છે અને ભગવાનનો ભક્ત જે દિશામાં જાગે છે ત્યાં જગતના લોકો ઊંઘે છે એટલે કે જગતના જીવો માટે અને ભગવાનના ભક્ત માટે આખા માર્ગ જ જુદા છે આખા માર્ગ જ રાત અને દિવસનો જેટલો તફાવત છે અરે પાતાળ અને આકાશનો જેટલો તફાવત છે એના કરતાં પણ વધારે જગતની રીત અને ભગતની રીત એનો તફાવત છે સત્સંગનો માર્ગ અને કુસંગનો માર્ગ એ બંને માર્ગ અલગ છે આપણે હંમેશા યાદ રાખવું હંમેશા શું યાદ રાખવું હું મહારાજનો છું માયાનો નથી અમારી સંતોની શિબિરમાં ગુરુજી મોટા સંતો વારંવાર કહે કે આપણે ત્યાગ કર્યો છે ને એનું માન તો ન રાખવું જોઈએ પણ ભાન રાખવું જોઈએ ત્યાગનું માન સારું નહીં ત્યાગનું ભાન હોવું જોઈએ કે મેં ત્યાગ કર્યો છે આટલું છોડીને આવ્યો છું મહારાજને રાજી કરવા આવ્યો છું લક્ષ્ય ચૂકાય ન જાય લખે કોઈ જગ્યાએ ભૂલા ન પડી જઈએ ભગવાન સિવાય કંઈ બંધન ન થઈ જાય ત્યાગનું માન સારું નહીં પણ ત્યાગનું ભાન હોવું જોઈએ બસ આપણે પણ ભગવાનના માર્ગે આવા દીવાના બનીએ આખું આકાશ ગુંજતું હતું તે ધૂન સમાપ્ત કર્યા પછી શ્રીહરિ ફરીને ધૂનના રસમાં અતિ લીન થઈને ધૂન કરવા લાગ્યા તે ધૂન સમગ્ર ધામોમાં વ્યાપ્ત થઈ હમણાં આપણે લોયાધામ પરિવારના ભક્તોએ સાત દિવસની ધૂન કરી દિવસ અને રાત અખંડ ધૂન ગુંજતી રહી પાંચ સાત હરિભક્તોના ફોન આવ્યા ધૂન પૂરી થઈ ગઈ ત્યાર પછી પણ અમારા બિપિન કાકા એટલાન્ટાવાળા એવરી ડે તો એવરી ડે હમણાંથી નહીં ઘણા સમયથી બે કલાકની ધૂન કરે સુરેશ ભગત જેક્સન પણ હવે નિયમ રાખ્યો દરરોજ બે કલાક સુધી સ્વામિનારાયણ મંત્રની ધૂન કરવી મહારાજને સંભાળવા મહારાજને યાદ કરવા ઘણા ભક્તોએ અડધા કલાકનું દરરોજનું નિયમ ચાલુ રાખ્યો બસ વાલા ભક્તો બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજો બોલમાં એ રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે એ વળી કરતા ઘરનું કામ ઘડી નવી સારીએ રે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે આ નામ એટલું મીઠું છે પેંડા કે બરફીની મીઠાશ શું અરે અમૃતની મીઠાશ પણ ઓછી પડે એવી મીઠાશ આ મહામંત્રમાં છે પણ એકવાર વાર નાભીમાંથી નાદ નીકળે ને એ રાત દિવસ મારા હૃદયાની ભીતર જપેસ આઠો જાલું લાગે સ્વામી નારાયણ નામ એટલા માટે વાલા ભક્તો બીજું સમજાય ન સમજાય બીજું આવડે બીજું ન આવડે પણ એક આદત પાડી દો હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું નામ લેવાની ભગવાનને યાદ કરવા એનું નામ સ્મરણ ઘણી વાર કહું છું સ્મરણના અડધા સકારમાં એટલી મોટી તાકાત છે મરણ સુધારી નાખે સ્મરણ कलौ तद्धरी कीर्तनात् कलियुगमा सुगम मा सुगम भगवान् नाम कलिकर मन भगति विवे राम रामनाम अवलंबन एकु उलट नाम जपत जगजाना वाल्मीकि भये ब्रह्म समाना બ્રહ્મ સમાના ભગવાનના ભજનમાં એટલી મોટી તાકાત છે એટલે તો આપણા મંદિરોમાં વારંવાર ધૂન સવારે ધૂન સાંજે ધૂન કોઈને પ્રાર્થના કરવી હોય તો ધૂન કોઈ ધામમાં જવાના હોય તો ધૂન કોઈ સુખી થાય તો ધૂન કોઈ દુખી થાય તો પણ કારણ કે ભગવાનનું ભજન આપણા અંતરને અંતઃકરણને મન બુદ્ધિ ચિત્તને શુદ્ધ કરે છે મન બુદ્ધિચિત્ત શુદ્ધ અને પવિત્ર હોય તો જ સારા વિચાર સારા નિર્ણય થાય અને સારા વિચારને સારા નિર્ણય હોય તો જ સારા કામ થાય એટલે વાળા ફક્ત ભજન જરૂરી છે એમાં પણ આ કોરોનાના કાળમાં તો ભજન વધારે જરૂરી છે તમને કાલે અથવા શુક્રવારે પરમ દિવસે થોડા વિડીયો બતાવીશ આ કોરોનાનું સંક્રમણ જે ચાલ્યું છે આ પેન્ડેમિક મહામારી જે ચાલી છે નિષ્ણાતોનું માનવું છે કે આ સમય બહુ લાંબો છે આ મહામારીનો કાળ બહુ મોટો છે આની આફ્ટર ઇફેક્ટ બહુ લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર રહેવાની છે આપણે મહારાજનું ભજન કરીશું ને ભગવાનને જેટલા સંભાળીશું ને એટલે આપણી પણ રક્ષા થશે આખા જગતની ભગવાન રક્ષા કરશે ભગવાન તો દયાળુ છે માટે વાલા ભક્ત હમણાં જેટલું થાય એટલું વિશેષ ભજન કરો છો આનંદ થાય પૂજ્યપાદ ગુરુજી પણ અતિ પ્રસન્ન છે લોયાધામ પરિવારના ભક્તોએ ભક્ત ચિંતામણીના પાઠ કર્યા હજી નામ ચાલુ છે કોઈના પૂરા થયા અત્યારે એકસો ને અઢાર કરતા વધારે પાઠ થઈ ગયા ધન્ય છે જનમંગલનું ચરણ ચાલે છે પુરુષ ચરણ ચાલે છે નાના બાળકો દંડવત કરે છે નાની બાલિકાઓ પ્રદક્ષિણા કરે છે આ વીકના આપણા ચાર ભક્તિ યજ્ઞ વંદુનું પુરુષરણ બહેનો માટે જનમંગલનું પુરુષરણ પુરુષો માટે બાળકો માટે દંડવત અને નાના બાલિકા હોય એના માટે પ્રદક્ષિણા પણ બધા ભક્તો એટલું બધું ભજન કરે છે વાલા ભક્તો આ ભજન આપણા આત્માને અને જીવ પ્રાણી માત્રને શાંતિ આપનારું છે સંતોએ ખૂબ ધૂન કરી ધૂન સમાપ્ત કરી ત્યાર પછી શ્રી હરિ ફરીને ધૂનમાં ધૂનના રસમાં અતિ લીન થઈને ધૂન કરવા લાગ્યા મહારાજે પાછી ધૂન ઉપાડી સંતો એ પૂરી કરી તો મહારાજ કે ચાલુ કરો તે ધૂન સમગ્ર વ્યાપ્ત થઈ હવે મહારાજ ધૂન પછી પછી કેવી થાય તો ધામ છે તેમાં બધે આ સભા દેખાતી બાઈ ભાઈ કોઈ પણ ભક્તોજનને સમાધિ થતી હતી અને તેઓ જે જે સમાધિ કરીને જે જે ધામમાં જતા ત્યારે શ્રીહરિએ અહીંયા જે સભા કરી હતી તે સભા તેમને ત્યાં દેખાતી લો સમાધિમાં હરિભક્ત જે જે ધામમાં જતા હતા ત્યાં શ્રીહરિ સિવાય અન્ય અવતારના દર્શન થતા ન હતા મોટા મોટા જે દેવતાઓના સ્થાન તે દેહની અંદર હોય કે બહાર સમાધિ કરીને હરિભક્ત ત્યાં જતા હતા ત્યારે ત્યાં શ્રીહરિની મરજી વિના પોતાના સ્વરૂપના દર્શન થતા નહીં જો શ્રીહરિની મરજી હોય તો તે આશ્ચર્યકારી વાતને તે રીતે જ દેખતા હતા ભગવાન શ્રીહરિ આવો પ્રતાપ દેખાડ્યો તમે જાણો છો મહારાજે તો એવા સમાધિ પ્રકરણો ચલાવેલા એવા સમાધિ પ્રકરણો એક લાકડી રાખતા જૂનાગઢ મંદિરમાં આજે પણ પ્રસાદીની છડી લાકડી છે એનો એક છેડો અડાડે એટલે સમાધિ થાય બીજો છેડો અડાડે એટલે સમાધિ આ મૂર્તિ સૌથી જેવી અચરજકારી છે નિસ્કુળાંદ સ્વામીએ હરિસ્મૃતિની સાતમી ચિંતામણી એટલે કે મૂર્તિ ચિંતામણી એમાં એવી અચરજકારી બધી વાતો લખી છે કેવી કેવી સમાધિ મહારાજ કરાવતા નાના બાળકોને સમાધિ થતી ભગવાનના પ્રતાપે એટલે તો મુક્તાનંદ સ્વામીએ વડોદરાની શાસ્ત્રાર્થની સભામાં પંડિતોને કહ્યું કે આ સ્વામિનારાયણ ભગવાન છે એના ઘણા પુરાવા છે પણ એમાંનો સૌથી મોટો એક પુરાવો એ છે કે વગર અષ્ટાંગ યોગ સિદ્ધ કરીએ આ ભગવાનના પ્રતાપથી સામાન્ય માણસને પણ સમાધિ થાય છે બોલો સમાધિની કેટલી વાતો કરું વડોદરાની મથુરાબાઈ નામની નાની દીકરીને સમાધિ થાય સમાધિમાંથી આવ્યા પછી નાની દીકરી પાંચ વર્ષની દેવલોકની વાત કરે બ્રહ્મલોકની વાત કરે સત્યલોકની વાત કરે ત્યાંના વૈભવનું વર્ણન કરે દેવ અધિદેવ અને ઈશ્વરની સ્થિતિનું વર્ણન કરે પાંચ વર્ષની દીકરી વડોદરાના મોટા મોટા પંડિતો મોટા મોટા જ્ઞાનીઓ બધા આવે કુતૂહલ થાય કોઈને દંભ લાગે કોઈને પાખંડ લાગે કોઈકને કઈ જાદુ મંતર લાગે વડોદરાના ગાયકવાડ રાજા સુધી વાત પહોંચી બોલો આવો પ્રતાપ ભગવાન શ્રીની કૃપાથી નાના દીકરાઓમાં બહેનોમાં તમે જાણો છો અરે વડોદરાની વાત ભક્ત ચિંતામણીમાં નિસ્કુળાંદ સ્વામી પરચા વિભાગમાં કેટલી વાતો લખી છે માં લખાની વાત લખી છે આ વડોદરાનો લખો નાનો છોકરો જતો દાદા પાટીદાર કિશોરદાસનો દીકરો લખો ભગવાનમાં હેતવાળો સાધુ સંતોની દોડી દોડીને સેવા કરે સંતોનો ઢગલો રાજીપો મળેલો સંતો જાય એટલે ઊભો ઉભો રડે સંતોમાં એવું અપાર હેત થયેલું ભગવાનને યાદ કર્યા કરે અને પછી દિલથી હૃદયથી ભગવાનને સંભાળે ને ભગવાનના પ્રતાપે એની આંખો બંધ થાય અને અક્ષરધામના દરવાજા ખુલ્લા થાય અક્ષરધામમાં પહોંચી જાય ભગવાનની સાથે વાતો કરે આવી રીતે સમાધિ કરીને ધામમાં જાય પછી ઘરમાં આવી મા બાપને અક્ષરધામની બધી વાત કરે કે મહારાજ તો આમ બેઠા છે આવા વસ્ત્ર પહેર્યા છે આવી બધી વાતો કરી એના બાપુજી એક દિવસ કીધું કે તું દરરોજ ભગવાનને મળવા જાય છે તો એક દી ભગવાનને કે આપણા ઘરે જમવા આવે લખો કે કહું આજે હવે છોકરા બીચા નાના છોકરાને શું હોય ભલો ભોળો ધામમાં ગયો મહારાજને કીધું મહારાજ મારા બાપુજી તમને જમવા બોલાવ્યા જમવા ચાલો મહારાજ કે સારું બનાવો અમે આવીએ છીએ આવી રીતે કહ્યું આ બાજુ ઘરમાં બધું બનાવ્યું લાડુ વગેરે અને મહારાજ તો જમવાનું થાળ તૈયાર મૂક્યો ત્યાં તો પ્રગટ અક્ષરધામમાં જેવા અને વર્ણન કલાઈ એવા મહારાજ ઘરમાં પધાર્યા જમવા માટે હાજર થયા પાટીદાર કિશોરદાસ અને એના પત્ની તો ફાટેલી આંખે જોવા મળ્યા લખાના બા હતા ને એને વૈષ્ણવી પરંપરાનો સત્સંગ હતો એટલે પોતે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા લખાને કીધું લખા તારા ભગવાન દયાળુ ખરા પણ તારા ભગવાન સાચા તો માનું એ શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપે તો તારા ભગવાનને તું કે લખો કે કઉ બા લખાએ કીધું કે મહારાજ મારા બાને તમારા કૃષ્ણ રૂપે દર્શન કરવા છે નાના દીકરા કેટલા ભલા ભોળા હોય આવું જ્યારે કહ્યું ને ત્યારે મહારાજે શ્રી કૃષ્ણ રૂપે એવા અદભુત દર્શન દીધા પિત્તાંબર ધારણ કર્યું મુરલી હાથમાં લીધી અને મયુર મુગટ ધારણ કર્યું આવી રીતે ત્રિભંગી મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ આપણે ગાઈએ છીએ નવીન જી મૂત સમાન વર્ણમ આવી રીતે ત્રિભંગી છટ્ટામાં સુંદર શ્રી કૃષ્ણ પ્રભુના રૂપમાં ભગવાન શ્રીએ અદ્ભુત દર્શન આપ્યા લખાની માને નિશ્ચય થયો ભગવાનપણાની પ્રતિ બેઠી લખો આવી રીતે નિત્ય સમાધિમાં જાય ભગવાન સાથે વાતો કરે મા બાપને પ્રતીતિ બેઠી ગામમાં શહેરમાં ગલીમાં બધી જગ્યાએ લખાની વાતો થાય એક વખત નિષ્કુળા સમય લખે છે એક વખત લખો બાર બેઠેલો એ રમતો હતો એમાં એણે જોયું કે બે મોટા મોટા પહાડ જેવા માણસો કાળા ડિબાંગ આવે લખો તો ઉભો રહી ગયો કોણ છે આ બે ભગવાન સ્વામિયાણનો ભગત હતો ને ડર એવો નહોતો હાકલ મારી કોણ છો પેલા કેમ એમના દૂતો છે ડાયોથામાં એક બાજુ જ્યાં એમના દૂતો એવા જ હોય ને પાછા એમના દૂતો નું કામ શું દાદા હા બધાને ધબ ધબાવવાના બરાબર એનો મગજ તો ઓલવેજ ગરમ જ હોય એમાં ઠંડા માણસનું કામ જ નહીં એ જોબ જ એવી છે એટલે યમના દૂતોએ માથાકૂટ થોડી વધારે પડતી કરી નાખી લખો કે અમારા ભગવાનની પ્રતિજ્ઞા છે સ્વામિનારાયણ નામ પણ જેના કાને પડે ને એને જમના દૂત લેવા ના આવે આ ગલીમાં જેટલા રે છે ને બધાય કેટલી વાર સ્વામિનારાયણ મંત્ર સાંભળો છે તમે આવ્યા કેમ મારી ગલીમાં પેલા એમના દૂતો કે તું એક બાજુ જા આ દંડો પડશે ને તને આ નાનો દીકરો ને એમના દૂતો સાથે લડાઈ કરે આ કલ્પનામાં ન આવે કોઈને એમાં આધુનિક વિજ્ઞાન વાળા તો બુદ્ધિવાદી તો અત્યારે પૂરું થઈ જાય એનું કામ નહીં પણ નિષ્કુળાંત સ્વામી લખ્યું છે ભક્ત ચિંતામણી ગ્રંથ એમાં સાક્ષી પૂરે છે વડોદરાનો ઇતિહાસ કહે છે અને ભાઈ ભગવાનના ભક્તની તો આવી સ્થિતિ હોય હા આવી સ્થિતિ હોય આજે પણ એવા મોટા સંતો સદગુરુ સંતોને આપણે જોયા છે ને પૂજ્યપાદ પાત ગુરુજી નું જીવન આપણે જોઈએ છીએ નજીકથી મેં કેટલા દાખલા જોયા છે અસાધ્ય બીમારી હોય ડૉક્ટરોએ ના પાડી દીધી હોય ગુરુજી જેવા મોટા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ પધારે ઠાકોરજી લાવ્યા હોય પ્રસાદીનું અભિષેકનું નક્કેશનું જળ આપે અને અસાધ્ય બીમારીમાંથી બેઠા થયા કેટલા દાખલા આપણે જોયા આ લખાએ યમના દૂતો સાથે બાત પીડી દાદા યમના દૂતોને ક્યાં એવા કેમ અમારા ભગવાને ના પાડી છે માથાકૂટ થઈ આ લખો તો યમના દૂતોની સામે જ થયો ભગવાન સ્વામીનું નામ લઈને લખો દોડ્યો ને યમના દૂતોને લખો એટલો મોટો દેખાણો ભગવાનનો પ્રતાપ હતો યમના દૂતો ડર્યા ને ભાગ્યા યમ દૂતો આગળ અને પાછળ આ લખો વડોદરાના આ લખાએ પોતાની ગલીમાંથી યમના દૂતોને ડંડા મારીને ભગાડ્યા 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 યમપુરી સુધી ભગાડ્યા ક્યો કહેવા શું માગું છું આ ભગવાન શ્રીહરિનો અપાર પ્રતાપ એ અક્ષરના વાસી आव्या अवनी पर नवखंड धरती मा स्वामी छतराया चाले राज अक्षर नावासी वालो आव्या अवनी पर भगवान श्री हरि आ पृथ्वी पर पधारिया पोतानो आवो अपार प्रताप प्रगट करियो एनोते देठे नोते सांभळी रे પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે આવી રીત મહારાજે પ્રગટાવી સમાધિ કરાવતા પોતાની ઈચ્છા પ્રમાણે દર્શન કરાવતા કોઈ હરિભક્તના હેતવાળા સંબંધીનું મૃત્યુ થયા પછી જો તેની દુર્ગતિ થઈ હોય અને તે હરિભક્ત તેને જો દુર્ગતિથી છોડાવવા હાથ જોડીને શ્રીહરીને કહે મહારાજ મારા સંબંધી આજ મને દેખાયા પણ મહારાજ તે વિમુખની ગતિ કેવી થઈ મને તો તેનાથી ઘણો સંતાપ થયો એની તો દુર્ગતિ થઈ એ તો નરકમાં નરકના કુંડમાં પડ્યા છે છે આવી રીતે ખરી હરિભક્ત મહારાજને વાત કરે ત્યારે શ્રીહરિ કહેતા જો આપણો સંબંધી હોય તો તે આપણને તજીને જાવો જોઈએ નહીં અને જો આપણને તજીને જતો હોય તેને સંબંધી કહેવાય નહીં જે જે મારું મારું છે 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 જતું નથી નથી જાય વાત ને દાદા કેવી અદભુત આવી રીતે મહારાજ કહેતા દેહના જે સંબંધી છે તે ખરા સંબંધી નથી એમ સંતોની વાત છે એટલે સંતો આવું માને છે હરિભક્તની અને જગતની સમજણ જુદી હોય જો પાછી વાત આવી સાગરમાં વારંવાર આ વાત આવે છે મુક્તાનંદ સ્વામીની અદ્ભુત આ વાતો છે અદ્ભુત વાતો છે જગતની રીત જુદી છે ભગતની રીત જુદી છે બધી જગ્યાએ બે રીત છે બધી જગ્યાએ કાલે આપણે વાત સાંભળી હતી ને જગતના લોકો એમ માને છે જેટલું ભેગું કરીએ ને એટલા આપણે મહાન છીએ અને ભગવાનનો ભગત એમ માને જેટલું આપણે ઓછું કરીએ ને જેટલું જતું કરીએ ને એટલા આપણે મહાન છીએ સ્વામી રામ સુખદાસજી મહારાજની એક વાત મને એટલી બધી ગમી ગઈ એમણે શું કહ્યું દુનિયાને તમારી જરૂરત પડે એ ભૌતિક ઉન્નતિ છે બે માણસ પૂછવા આવે બે માણસ મળવા આવે બે માણસ સલાહ લેવા આવે દુનિયાને તમારી જરૂરત પડે એ ઉન્નતિ છે પણ ભૌતિક ઉન્નતિ છે લૌકિક સફળતા છે પરંતુ દુનિયાની તમને જરૂરત જ ન પડે એ આધ્યાત્મિક ઉન્નતિ છે તફાવત સમજાણો દુનિયાની તમને જરૂરત જ ન પડે એ આધ્યાત્મિક ઉન્નતિ છે ઉન્નતિ સફળતા પણ જગતની અને આધ્યાત્મિક સફળતા એમાં બહુ તફાવત છે બધી રીત જુદી છે બધી રીત બધા માનદંડ જુદા છે પ્રશ્ન એ છે કે હરિભક્તો જગતમાં રહેતા હોય જગતના જીવોને જોતા હોય એટલે જગતનું અનુકરણ કરવા જાય ત્યારે જગતની રીત પણ પૂરી આવે નહીં અને પૂરા ભગત પણ થાય નહીં અને પછી કન્ફ્યુઝન ઊભું થાય એટલે હંમેશા એક અનુસંધાન રાખવું હું મહારાજનો છું માયાનો મારે અક્ષરધામ સુધી પહોંચવું છે વચ્ચે ક્યાંય અટકવું આને આ જન્મ છેલ્લો જન્મ કરી મહારાજ સુધી પહોંચી જવું છે હવે બીજો જન્મ લેવો નથી આ નંદ સંતોએ આપેલા ઈશક છે આ લક્ષ્ય છે ભગવાનના ભક્ત આ લક્ષ્ય ઉપર ચાલતા હોય એટલા માટે વાલા ભક્તો જગતની રીત જુદી છે સત્સંગની રીત જુદી છે એટલે હરિભક્ત સંબંધી સાથે મહારાજે એક નાની વાત વાંચી લઈએ અંત્યનું આડત્રીસમું વચનામૃત એટલે કે શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા અને છેલ્લે છેલ્લે મહારાજે અતિ મહત્વની વાતો કરી અતિ મહત્વની એમાંનું એક અતિ મહત્વનું વચનામૃત અંત્યનું આડત્રીસમું વચનામૃતનું ટાઈટલ છે સદા સુખી રહેવાનું જો સદા સુખી રહેવું હોય તો સાંભળો સ્વામિનારાયણ હરે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે એક દ્રવ્યાદિકનો લોભ તથા બીજું સ્ત્રીને વિશે બેઠ્યા ઉઠ્યાની વાસના તથા ત્રીજું રસને વિશે જીવવાની આસક્તિ તથા ચોથું દેહાભિમાન તથા પાંચમું કુસંગીમાં હેત અને છઠ્ઠું સંબંધીમાં હેત આ છ વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે અને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં સંબંધીમાં હેત એ પણ આમાં આવી ગયું સંબંધીમાં ઘણીક વાર હેત આપણે કહેતા હોય પણ એ હેતના મોહ બની જાય એ આસક્તિ બની જાય અને આસક્તિ કે મોહ બને ને ત્યારે ખોટું હોય ને એ પણ પછી કેવું લાગે સાચું લાગે ધૃતરાષ્ટ્રને બધી ખબર હતી મહાભારતનો એક પ્રસંગ એવો છે ધૃતરાષ્ટ્રે ડિક્લેર કરી દીધું હતું જાહેર કરી દીધું હતું આ રાજ્યનો ઉત્તરાધિકારી યુધિષ્ઠિર છે ખબર છે હું તો આંધળો છું મારા ભાઈએ ઉદારતાથી મને આ ગાદી ઉપર બેસાડ્યો છે પાંડુનું અચાનક મૃત્યુ થયું છે એના દીકરા રખડી જાય કેમ ચાલે બધું ખબર હોવા છતાં બધું જાણતો હોવા છતાં દીકરાનો મોહ હતો ને દુર્યોધનમાં વધારે પડતી આસક્તિ પ્રીતિ હતી ને તો પરિણામ શું આવ્યું આપણે જાણીએ છીએ એક ધૂતરાષ્ટ્રના મોહને લીધે સો દીકરા પણ મરી ગયા હજારો કરોડો પિતામાં ભીષ્મ જુઓ કૃપાચાર્ય જુઓ કેટલા લોકોનો કચ્છર ઘાણ નીકળી ગયો મોહ આટલો ખતરનાક છે ઘણીવાર ઘણી વાર કથામાં વાત કરું છું તમે સાંભળી પણ હશે સાગરમાં અનંત વાળા વાત આવી છે કે મુક્તિનું કારણ પણ પ્રીતિ છે અને બંધનનું કારણ પણ પ્રીતિ છે ભગવાનને ભગવાનના ભક્તમાં હેત થાય એ મુક્તિનું કારણ છે અને જગતના જગતના જગત અને જગતના જીવમાં હેત થાય એ બંધનનું કારણ છે ચાવી એક છે તાળાને ખોલે પણ ખરી તાળાને બંધ પણ કરે હેતરૂપી એક જ વસ્તુ તાળાને મુક્તિને મુક્તિને પણ કરનારું છે બંધનને પણ કરનારું છે એટલે તો શાસ્ત્ર એમ કહે છે તમે સંસારમાં છો સંબંધીમાં હેત કરો તમારે કરવું પણ પડે વ્યવહાર ખાતર પણ એમાં પણ ભક્તપણાનું હેત રાખો આ ભગવાનના ભક્ત છે ભગવાનની ભક્તિ કરવામાં સહાયક છે આવા સારા એના સદગુણો છે અને એવી રીતે તમે સંસારમાં જ્યારે હેત કરો છો ત્યારે સંસાર પણ સત્સંગ બની જાય અને એ સત્સંગ તમને આત્યાંતિક કલ્યાણ સુધી લઈ જાય મોહાત્મક હેત નથી સારું આજના માણસોને એવો ગાંડો ઘેલો મોહ થઈ ગયો હોય છે એમાં પણ સંસારનો મોહ તો એટલો ખતરનાક છે સગા સંબંધીનું સગપણનું વળગણ એટલું ખતરનાક છે ભૂતના વળગણ કરતા પણ આ વળગણ ખતરનાક છે અને સંસારનો વેલો તો એટલો વિચિત્ર છે એટલો લાંબો 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 ક્યાં 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 સુધી અડ્યો હોય માટે ભગવાનના ભક્ત માટે વચનામૃતમાં મહારાજે છ બાબત બતાવી આ છ વસ્તુ છે એને જીવતા કે મરીને ક્યારેય સુખ મળતું નથી એટલે મહારાજ હરિભક્તોને કહેતા કે જગતની રીત જુદી છે ભગતની રીત જુદી છે જગતના જીવો જગતમાં હેત કરે ભગવાનનો ભક્ત હોય તો ભક્તમાં હેત કરે તે સંબંધી જીવતો હોય ત્યાં સુધીમાં જ તેને હરિભક્ત કરવો જોઈએ મૃત્યુ થયા પછી મનુષ્ય શરીરને ધાર્યા સિવાય અન્ય શરીરથી મોક્ષ થતો નથી કેટલાક સંબંધીઓ તો જમપુરીનો માર ખાય છે કેટલાક પ્રેત થયા છે કેટલાક સર્પના શરીરને પામ્યા છે કેટલાક પશુ પંક્ષી થયા છે કેટલાક વૃક્ષ વેલી ઘ વૃક્ષ વેલી કે ઘાસ થયા છે જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્તિ થઈ હોય તે હરિભક્ત તેને નિજ આંખે દેખી શકે છે લો કારણ કે પુનરપ્પી જનનમ પુનરપ્પી મરણમ પુનરપી જનની જ શયનમ આ જગતની ગતિ તો જન્મને મૃત્યુ એવી વિચિત્ર છે માયાનો પ્રભાવ તો એવો છે જીવને જેવી કાલે વાત સાંભળી હતી ને આપણે જીવને જે પ્રકારે વાસના તે આકારે થવું પડે છે જીવને જે પ્રકારે વાસના હોય તે આકારે થવું જ પડે છે પેલા મોટા ગુરુ હતા અને એવા ત્રિકાળ જ્ઞાની હતા શિષ્યોને કહી દીધેલું કે હમણાં મારો અંતકાળ આવી રહ્યો છે આકાશમાં દેવતાઓ આવી ગયા છે અને હું મરીશ અને આકાશમાંથી દેવોના દુંદુભી વગેરે વાજિંત્રો વાગશે પૃથ્વી ઉપર સંભળાશે આવા જ્ઞાની દેવતાઓના વિમાન એવા છે આગાહી કરી દીધી છે મૃત્યુની અને થોડા સમય પછી મર્યા દુંદુભી વાગી નહીં વાજિંત્રો સંભળાયા નહીં શિષ્યો બધા ઉદાસ થયા કે ગુરુદેવ તો આટલા મહાન હતા આમ કેમ થયું ઘણું બધું તપાસ કર્યું ઘણા લોકોને પૂછ્યું પણ ખબર ન પડી એમાં એક મહાન જ્ઞાની સંત પધાર્યા એમણે કહ્યું આપના ગુરુ મહારાજ આ જગ્યાએ સૂતા હતા ને હા અંતિમ શ્વાસ ચાલતો હતો આ બોરડેનું ઝાડ છે બોરડી ઉપર સરસ મજાનું મોટું બોર લાગેલું ગુરુ મહારાજની નજર બોર ઉપર પહોંચી એમને થયું કેટલું સરસ મીઠું પાકેલું જોરદાર બોર છે બોર કોઈક તોડીને ખાવા આપે તો બોલી શક્યા નહીં કહી શક્યા નહીં વાસના સાથે મર્યા એના પરિણામે શું થયું આ ઉપર જે બોર દેખાય છે ને ટબ્બા જેવું મોટું એમાં કીડો થઈને બેઠા છે ગુરુ મહારાજ વૈકુંઠમાં જવાના હતા એની જગ્યાએ ક્યાં વૈકુંઠ ને ક્યાં બોરડી પણ આવી ખતરનાક માયા છે બોલો બોર તોડ્યું બોરને

એટલે વાલા ભક્તો અત્યારથી જાગો જૂના સમયમાં લોકો ધર્મશાળામાં ઉતરતા રાત્રે સુઈ જતા પછી ધર્મશાળામાં એનો સાચક હોય ને ઝાલર વગાડે અને શું કે ખબર જેને દૂર જવું હોય ને એ વહેલા જાગજો પંથ લાંબો હશે રસ્તામાં બિહામણા જંગલ હશે રસ્તામાં અટકી જશો તો શું થશે દૂર જવું હોય ને એ વહેલા જાગજો એમ અમે ઝાલર વગાડીને કહીએ છીએ અક્ષરધામ સુધી પહોંચવું હોય ને તો વેલા જાગશો પછી ગડપણ માં ગોવિંદ ભજાશે નહીં પછી તમે રાહ જો અમે ભીખુ દાદા જેવા થશું પછી મંદિરમાં આવશું આ કોરોના કઈ ભીખુ દાદા સુધી પહોંચવા નહીં દે લગભગ એવું લાગે છે હવે વેલા જાગજો ઉત્તિષ્ઠ હતો જાગ્રત પ્રાપ્ય વરાન ની હતો ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા જ રહો સ્વામી વિવેકાનંદ વેદોનું આ વાક્ય લઈ આખી દુનિયામાં એક જ વાક્ય ઉપર આખી જિંદગી મને યાત્રા કરી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો જગતમાં આપણે કમર કસીને આવી રીતે મંડ્યા છીએ ભક્તિના માર્ગે ભગવાનના માર્ગે થોડા મંડીએ થોડા મંડીએ આપણે ઝુંબેશ ઉપાડી છે કે કોરોના રૂપી કાળને ભગાડવા માટે થોડું ભજન નહીં ચાલે થોડા દિવસનું ભજન નહીં ચાલે ભજન વધારવું પડશે ભજન ઝાઝું કરવું પડશે ત્યારે આપણી અને આપણા સૌ કોઈની રક્ષા થશે એના માટે આપણે ઝુંબેશ ઉપાડી ઘણા બધા પરિવારોએ મિત્રોને સંબંધીઓને સ્નેહીજનોને દેશમાં અને વિદેશમાં અરે ઇન્ડિયામાં રહેતા હોય એમને પણ કહ્યું અને આ પૂજનમાં જોડ્યા છે ખૂબ ખૂબ તમને ધન્યવાદ વાલા ભક્તો બસ ભજન કરીએ અને બીજા પાસે ભજન કરાવીએ મહારાજ કહે છે સગા સંબંધી ક્યાં ફરતા હોય શું ખબર માટે તમે જઈને જે દેહમાં હોય ત્યાં દર્શન દો જો તેને તમારા ઉપર હેત હશે તો તત્કાળ શરીરને તજી દેશે તમે શું કરજો છેલ્લી એક નાની વાત વાંચી લો તે વખતે તમારે અમારું સ્વામિયણ નામ બોલવાનું મને સર્વોપરી સુખધામ જાણીને જો તે હેતથી અમારા નામને સાંભળશે તો ઘણી વિકટ યોનીને પામ્યો હશે તો પણ તેનાથી નિઃસંદેહ તત્કાળ છૂટી જશે તમે ત્યાં જાઓ તમારા સગા સંબંધી કોઈ પણ યોનીમાં ભૂતપ્રતિકમાં દેખાય સ્વામિનારાયણ સ્વામી કરવા લાગો આ મંત્રનો પ્રતાપ એવો છે પ્રેમથી ભાવથી સાંભળશે ને તો પણ એનો ઉદ્ધાર થશે કોઈ પણ યોનિમાં હશે કોઈ પણ દુઃખમાં હશે એની મુક્તિ થશે આપણે હમણાં વાત સાંભળીને હાથથી ફસાયો હોય ને એને કાઢવા માટે કોણ જોઈએ મોટો હાથી જોઈએ એમ જીવને આ બધી દુઃખ યોનિમાંથી કાઢવા માટે કોઈ મોટા ભગતની મોટી ભક્તિની જરૂર પડે ત્યારે કોઈક એને મુક્ત કરી શકે અદભુત ભગવાન સ્વામિનારાયણના નામના પ્રતાપની વાત હવે આપણે સાંભળશું પણ આવતીકાલે બરાબર નવ વાગ્યા છે ઇન્ડિયાથી પણ ઘણા બધા પરિવારો જોડાય છે પૂજનમાં એટલે આપણે સમયસર કથા પૂરી કરીશું બોલો ઘનશ્યામ મહારાજ